આજે આપણા માટે સોનાનું સૂરજ કહેવાય, કારણ કે અખાત્રીજનો દિવસ અને પરશુરામ જયંતી અને સોનામાં સુગંધ ભેળવવા આવી ગયા છે આપણા રાજેશ્વરી મૈયાજી. સૌના પ્યારા અને સંખ્યા પણ જુઓ 153. એ જ એમનું પ્રેમ બતાવે છે કે મૈયાજી બધાને કેટલા વાલા છે. અને આજે એમને એમના મુખેથી આપણે ધર્મલાભ લઈશું અને અખાત્રીજના દિવસે આપણે એમના દર્શન પણ કરીશું. એટલે એ મોટો ધર્મલાભ આપણને આપવાના જ છે. તો વિશેષ ટાઈમ ન લેતા વર્લ્ડ લાઈફ મિશન વતી આપનું સ્વાગત કરું છું. મૈયાજી પધારો અને સૌને ધર્મલાભ આપો. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદ મૂર્તયે નમસ્તસ્મૈ નમો નમઃ. સૂક્ષ્મ સ્વરૂપે ઉપસ્થિત ગુરુદેવ બાપુજી અને દાદાજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. આજના સત્સંગમાં ઉપસ્થિત સર્વે આચાર્યગણ, સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, સર્વને મારા સસ્નેહ જય ભગવાન, અને નાના નાના ભૂલકાઓને ખૂબ 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 પ્યાર જય ભગવાન. અને હું ધન્ય થઈ કે હું આપના સત્સંગમાં આજે આવી શકી, એટલે હું આપની આભારી છું કે આપે મને આજે આવો સરસ તક આપી કે હું આપ સૌને મળી શકી આજના દિવસે. અને આપની માફી માંગુ છું, ઘણા સમયથી આપ મને કહેતા હતા પરંતુ કામની વ્યસ્તતાને કારણે હું આપની વચ્ચે ઉપસ્થિત નથી થઈ શકી. મને એમ છે લગભગ 5-6 મહિના પછી આપણે ફરીથી મળ્યા, તો એના માટે હું ખરેખર આપ સૌનું માફી માંગુ છું. ફરી વખતે એવો પ્રયત્ન કરીશ કે આપ મને કહો ને હું ના આવી શકું એવું ના બને, હું મારો પૂરો પ્રયત્ન કરીશ. અને આપ સૌને નિયમિત સત્સંગ કરો છો એટલે નિયમિત સત્સંગ રૂપી ગંગામાં આપ નાહો છો, એ આપ સૌના દર્શન કરીને હું આજે ધન્ય થઈ છું. જય ભગવાન. જો આજે જે હું વાત કરવાની છું ને એ ઓલરેડી સુરતના કેન્દ્રમાં મેં વાત કરી છે, તો એમાં જે ઉપસ્થિત હતા એને ફરી વખત એ સાંભળવાનું થશે. પરંતુ કઈ નહીં, સત્સંગ છે ને વારંવાર આપણે કરીએ ને તો સત્સંગનું દ્રઢીકરણ થાય, અને દ્રઢીકરણ ખૂબ જરૂરી છે. આપણે કોઈ પણ વસ્તુનું વારંવાર દ્રઢીકરણ થાય ને એટલે આપણી અંદર એક સંસ્કાર બની જાય છે, અને એ સંસ્કાર એટલો દ્રઢ રીતે આપણી અંદર રહે છે કે આપણે આપણને અનેક જન્મના અંતે એ આપણને એક વખત મુક્તિના માર્ગ સુધી લઈ જાય છે, ત્યાં સુધી આપણી સાથે રહે છે. અને એટલું જ નહીં, માનવ થયા ત્યારે જે સંસ્કાર આપણી સાથે રહે છે એવું નથી, પરંતુ આપણે જો પશુ થઈએ ને તો પશુઓનીમાં પણ આપણી અંદર જે સારા સંસ્કારો દ્રઢ થયા હોય છે કે ખરાબ સંસ્કારો દ્રઢ થયા હોય એ રહે જ છે. ઘણી વખત આપણે જોઈએ છીએ ને ઘણા પશુ ખૂબ ક્રૂર હોય છે કે ખૂબ વધારે પડતું એનામાં ક્રૂરતાની સાથે સાથે એક્ટિવિટી હોય છે, અને જ્યારે ઘણા ખૂબ શાંત હોય છે. તો એમાં પણ આપણે જે સંસ્કાર દ્રઢ થાય છે એ યોનિમાં ગયા પછી પણ જે દ્રઢ સંસ્કાર હોય છે ને એ આપણી અંદર રહે છે. તો આપ સૌ જ્યારે સત્સંગ નિયમિત કરો છો, આસન પ્રાણાયામ નિયમિત કરો છો, મંત્ર જાપ નિયમિત કરો છો, જે કોઈ આપણે સૌ વિહિત કર્મો નિયમિત પ્રમાણે કરીએ છીએ, આપણી અંદર દ્રઢ સંસ્કાર બનીને આપણી અંદર આપણા સૂક્ષ્મ શરીરમાં રહે છે. તો એવા આપણા નિયમિત સત્સંગ કરો છો એ સૌની વચ્ચે આજ આવી અને મને ખૂબ આનંદની લાગણી અનુભવું છું, અને મારી જાતને પણ ધન્ય અનુભવું છું. ફરીથી એકવાર સર્વને જય ભગવાન. આજે આપણે મંત્ર જાપની વાત કરીશું. હા, જો મંત્ર જાપ તો સૌ કરો જ છો બરાબર ને, અને નિયમિત કરો છો અને સત્સંગમાં આવો છો ત્યારે બાકીનો સમય થાય કે ના થાય પણ સત્સંગમાં તો 5 મિનિટ સામૂહિક મંત્ર જાપ થાય છે, એટલે સામૂહિક મંત્ર જાપનું પણ વિશેષ ફળ હોય છે. આપણે સૌ જ્યારે આ એક જ સમય એક સાથે સત્સંગ કરીએ છીએ ને એમાંથી એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે, અને એ ઉર્જા આપણને સૂક્ષ્મ રૂપે એ જે ઉર્જાનો સમૂહ ઉત્પન્ન થાય છે, જે ઉર્જાનું એક પ્રકારની જે આધ્યાત્મિકતા ઉત્પન્ન થાય છે એ આપણને બધાને એનો લાભ તો મળે જ છે, પણ સાથે સાથે આ વિશ્વમાં પણ એ ઉર્જા ફરતી રહે છે અને બીજા અનેક લોકોને લાભાન્વિત કરે છે. આપણે જ્યારે
મંત્ર દીક્ષા લઈએ છીએ, ગુરુજી સૌથી પહેલું મંત્ર દીક્ષા લઈએ છીએ ત્યારે માર્ગદર્શન આપે છે. અને માર્ગદર્શનમાં વધારે વિશેષ નથી લખ્યું, પણ વહેલા 4 વાગે ઉઠવું બની શકે તો અત્યારના સમય પ્રમાણે નથી હોતું, પરંતુ એમાં જે એક વાત લખી છે કે શક્ય હોય તો નિયમિત 5 માળા સવારે અને 5 માળા સાંજે કરવી, અને અડધો કલાક સવારે અને અડધો કલાક સાંજે આસન પ્રાણાયામનો અભ્યાસ કરવો કે ધ્યાન કરવું સાથે સાથે. જો આપણે આનું નિયમિત પાલન કરીએ તો આપણા માટે ખૂબ જરૂરી છે. એટલું જ નહીં પણ મંત્ર જાપ છે એ બીજ છે, પાયો છે. આપણે જ્યારે મકાન બનાવવું હોય તો પાયો મજબૂત જોઈએ. આપણે 8 માળની 10 માળની બિલ્ડિંગ કરી હોય અને 1 માળનું મકાન બનાવવું હોય એટલો જ પાયો કર્યો હોય તો એ ચાલે નહીં. તો મંત્રના 16 અંગો છે. શરૂઆતના 8 અંગો મંત્રના છે, એ મંત્રના અલગ અલગ અંગો છે, પણ પછીના જે 8 અંગો છે એ અષ્ટાંગ યોગના 8 અંગોમાંથી જે આપણને ફાયદો થાય છે એની સાથે મંત્ર જાપના પાછળના 8 અંગો પણ સંકળાયેલા છે. ગુરુજી અવારનવાર કહે છે કે મને જ્યારે ગુરુજી એવું કહે છે કે જ્યારે મેં મંત્ર દીક્ષા બાપુજી પાસે લીધી ત્યારબાદ જે માર્ગદર્શનમાં બતાવવામાં આવ્યું છે તેનો મેં 1.25 વર્ષ સુધી અક્ષરશઃ પાલન કર્યું. એમાં જે જે કહ્યું છે એક એક અક્ષરનું 1.25 વર્ષ સુધી નિયમિત ગુરુજીએ પાલન કર્યું હતું. તો આપણને ગુરુજી એવું એને પોતે પાલન કર્યું છે અને આપણને પાલન કરવાનું કહે છે, એ પ્રમાણે પાલન આપણે કરવું જોઈએ. મંત્ર જાપ નિયમિત કરવા જોઈએ. જો હવે આપણે કહ્યું ને કે મંત્ર જાપના જે 16 અંગો છે એમાંનું જે છેલ્લું અંગ છે આપણને સમાધિ સુધી પહોંચાડે છે, અને એટલે જ આપણને અવારનવાર બધા જ આપણા ભક્તો સંતો ઋષિ મુનિઓ આપણને કહી ગયા છે કે મંત્ર જાપ આપણે કરવા જોઈએ. મચ્છેન્દ્રનાથ અને ગોરખનાથના ભજનોમાં પણ મચ્છેન્દ્ર ગોરખનાથ લખે છે કે સાધો ભાઈ અલખ નામ રટ લીજે, કે અલખનું નામ એટલે કે ભગવાન શિવને ભજવાનું એ કહે છે, ભગવાનનું નામનું રટણ લેવાનું કહે છે, રટણ કરવું જોઈએ. મૂળદાસ છે એ પણ એવું કહે છે કે હરિના ભજનમાં ભરપૂર રહેજો, નામનો આધાર. હરિના ભજનમાં ભરપૂર રહેજો, નામનો આધાર. એટલે કે મંત્ર જાપ આપણે વધુમાં વધુ કરવા જોઈએ. આપણને ક્યાં સુધી લઈ જાય છે તો છેલ્લે આપણને મોક્ષ માર્ગ સુધી લઈ જાય છે. અને કબીરજી શું કહે છે કે રામ રસ એ સાહે મેરા ભાઈ, રામ રસ એ સાહે મેરા ભાઈ, જો કોઈ પીવે અમર હો જાય, જો કોઈ પીવે અમર હો જાય. જુઓ ક્યાં સુધીની વાત કરે છે કે અમરતા પ્રાપ્ત કરવા સુધી આપણને આ મંત્ર જાપ આપણને આગળ લઈ જાય છે. અને ગંગા સતી પણ એવું કહે છે કે ગુરુના વચનમાં સાંગો પાંગ ઉતરવું ને કરવું કાયમ કરવું ભજન રે. શું કહે છે? કાયમ કરવું ભજન રે. આપણે સત્સંગ કરીએ છીએ ને કાયમ આપણે ભજન કરીએ છીએ, પણ સાથે સાથે કાયમ મંત્ર જાપ પણ કરવો જોઈએ. આગળ શું કહે છે ગંગા સતીજી? આળસ કરીને સુઈ ન રહેવું રે, ભલે કબજે કર્યું હોય મન. આપણું મન પણ આપણા નિયંત્રણમાં આવી ગયું હોય તો પણ આળસ કરવી નહીં, એક પણ દિવસ આળસમાં છોડવો નહીં. હવે તમે કહેશો કે આ તો ભાઈ રાજેશ્વરી મૈયા તો કઈક અલગ કે છે ને રાજેશ્વરી મુનિ અલગ કે છે, ગુરુજી તો એવું કે છે કે દિવ્ય દેહ કરવા માટે ગુરુજી યોગ સાધના કરે છે ને, યોગ સાધના દ્વારા દિવ્ય દેહ પ્રાપ્ત થાય છે. તો ગુરુજી જે કે છે યોગ સાધના દ્વારા દિવ્ય દેહ પ્રાપ્ત થાય છે એવું જ આપણને ગંગા સતીજી અને કબીરજી પણ ભજનમાં કે છે કે નામન રટણ કરો તો એનાથી પણ અમરતા પ્રાપ્ત થાય છે. તો હવે આ બે અલગ કેમ થઈ ગયું, સાધના કરવી કે નામ રટણ કરવું? તો પહેલા જેમ મેં કહ્યું એમ નામ રટણ છે, મંત્ર જાપ છે એ આપણને અમરતા સુધી લઈ જાય છે. તો ત્યાં સુધી જવા માટે આપણે જે જે સાધનાની ભૂમિકામાં પસાર થવું પડે એ ભૂમિકામાં આપણું નામ રટણ મંત્ર જાપ દ્રઢ થતા જાય, આપણી ભક્તિ દ્રઢ થતી જાય, આપણી સાધના દ્રઢ થતી જાય, એટલે આપણું એ પ્રમાણે આપણી પ્રગતિ આપોઆપ આપણે જે સાધન કરીએ છીએ એમાં થાય છે, સાથે સાથે યોગ સાધનામાં પણ આપણી પ્રગતિ થાય છે, અને ત્યાં સુધી આપણે પહોંચવામાં આપણું મન દ્રઢ બને છે. તો મંત્રનો અનેક મહિમા છે, અનેરો મહિમા છે, એનો મહિમા આપણે કોઈ રીતે ગાઈ શકીએ એમ નથી. કારણ કે એ જો મહિમા આપણે ગાવા બેસીએ તો વર્ષોના વર્ષો વીતી જાય,
તે વર્ષોના વર્ષો મહિમા ગાવાને બદલે આપણે મંત્ર જાપ જ કરીએ. હવે મંત્ર જાપનું, રામ નામનું મંત્ર જાપનું, જે પણ ભગવાને આપણને, આપણે જે ભગવાનમાં વિશ્વાસ હોય એનો મંત્ર જાપ કરીએ, ગુરુજીએ જે આપણને મંત્ર આપ્યો હોય એનો મંત્ર જાપ કરીએ, ઈષ્ટ મંત્રનો જાપ કરીએ. તો આ મંત્ર જાપના મહત્વને આપણે એક વાર્તા દ્વારા સમજીએ. એક રામાયણની સરસ વાર્તા છે. એક વખત રાજા સુકંત, ભગવાન રામના રાજ્યમાં જે અલગ અલગ બધા રાજાઓ રહેતા હતા એમાંનો એક રાજા સુકંત હતો. એ રાજા સુકંત એક વાર એને સમાચાર મળ્યા કે સુમેરુ પર્વત ઉપર એક સરસ મજાની સંતની આખી સભા થઈ રહી છે, બધા સંતો મળી રહ્યા છે, તો ચાલો હું પણ એમાં જાઉં, બધા સંતોના દર્શન કરીએ અને સંતો દ્વારા આપણને જે કઈ અમૃતવાણી મળે, સત્સંગ મળે એનો આપણે લાભ લઈએ. એના માટે થઈને સુમેરુ પર્વત પર જવા માટે નીકળે છે. ત્યારે નારદજીને રસ્તામાં મળે છે. નારદજી કે છે, ભાઈ તમે ક્યાં ચાલ્યા? જોજો, નારદજી મળે એટલે કંઈક ને કંઈક તો એ આડું અવળું કરાવે જ, પણ એ આપણા હિત માટે અને આપણને કોઈ બોધ આપવા માટે કરતા હોય છે. હંમેશા બધાના સારા માટે કરતા હોય છે. આપણે કે નારદજી ઝઘડા કરાવે, પણ એ ઝઘડા કરાવે એની પાછળનું કંઈક રહસ્ય હોય છે. તો નારદજી મળ્યા એટલે સુકંતને કહે છે, સુકંત રાજાને, કે તમે ક્યાં ચાલ્યા? એટલે સુકંત રાજા કહે છે, હું તો સુમેરુ પર્વત પર જે બધા સંત મહાત્માની સભા થાય છે એમાં સૌના દર્શન કરવા જાઉં છું. એ નારદજી કે, બધાને પ્રણામ કરજો હો. સુકંત રાજા કે, હા હું એટલા માટે તો જાઉં છું, પણ બધાને પ્રણામ કરજો, પણ વિશ્વામિત્રને પ્રણામ કરતા નહીં. જો નારદજીએ સરસ મજાનો અંગારો મૂકી દીધો. એટલે સુકંત રાજા કે, એવું શું કામ? એ પણ એક સંત છે. એટલે નારદજીએ બધું ગોળ ગોળ કરીને એવું એને સમજાવી દીધું કે ભાઈ વિશ્વામિત્ર પણ રાજા હતા અને હવે સંત થયા છે, તમે પણ રાજા, તો રાજા રાજાને પગે ના લાગે એટલે તમારે એને પ્રણામ કરવા જોઈએ નહીં. બરાબર એના મગજમાં ઘુસાડી દીધું, એટલે સુકંતના દિમાગમાં બરાબર આવી ગયું. એટલે સુકંત રાજા ત્યાં ગયા સત્સંગમાં, બધાને પ્રણામ કર્યા, પગે લાગ્યા, પણ વિશ્વામિત્રજીને પગે લાગ્યા નહીં. હવે વિશ્વામિત્રજીને પગે ના લાગ્યા એટલે એક તો રાજા છે, રાજા હતા મતલબ ક્ષત્રિયનો લોહી, અને બીજું કે પોતે સંત છે એટલે સંત તરીકે એને અપમાન થયું. એના કરતા પણ વિશેષ એને એવું થયું કે આ રાજાએ આ શું કર્યું, આ તો ખોટું કહેવાય. એમણે બધા સંતને સરખું પગે લાગવું જોઈએ, એને કઈ આપણે એને શું કહેવાય, આપણે એને એવું કઈક સમજાવવું જોઈએ કે જેથી કરીને એની ભૂલ સમજાય. અને એને બરાબરનો ગુસ્સો આવ્યો, સીધા ગયા ભગવાન રામ પાસે. ત્યાં જઈને રામ ભગવાનને સીધી ફરિયાદ કરી કે તમારા રાજ્યમાં બધું શું ચાલી રહ્યું છે, તમારા રાજાઓ બધા આવું કેવા થઈ ગયા છે, કોઈને સમજણ નથી પડતી, બધા સંતોનું અપમાન કરી નાખે છે. એટલે રામ ભગવાન કે, એવું કોઈ દિવસ ના બને, અરે તમારા રાજાએ સુકંતે મારું અપમાન કર્યું, ઓહો એવું કેમ બન્યું? એટલે ભગવાન રામ પણ એમ થઈ ગયું કે આવું તો ના હોવું જોઈએ મારા રાજ્યમાં, કોઈ રાજા થઈને જો સંતનું અપમાન કરે તો પ્રજા એની પાસેથી શું શીખશે. એટલે એમણે નક્કી કર્યું, ભગવાન એમની આગળ રામ ભગવાન તો પ્રતિજ્ઞા લે છે કે કાલે સવારે હું મારા હાથે સુકંત રાજાને પ્રાણદંડ આપીશ. એને વાત કરી એટલે વાત તરત જ તાત્કાલિક ફેલાઈ ગઈ. વાત ફેલાણી એટલે સુકંત પાસે આવી. સુકંત રાજા તો ડરી ગયા કે હવે શું કરું. એ તો તાત્કાલિક નારદજીને સ્મરણ કરવા માંડ્યા. નારદજી ઘડીકમાં ન આવ્યા, એકદમ ડરી ગયા. પછી નારદજી આવ્યા કે શું થયું, તો કે તમે મને આ મુશ્કેલીમાં મૂક્યા છે, હવે તમે જ મને બચાવો. કે સારું એક કામ કર, સામે એને દૂર બતાવ્યો પર્વત, કે સામે દૂર 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 જે પર્વત છે એ પર્વત ઉપર તું જા, ત્યાં જઈને અંજની માતા છે, અંજની માતા પાસે જઈને તું આશીર્વાદ માગ અને પ્રાણ રક્ષાનો વરદાન માગી લે. એટલે સુકંત રાજા કે સારું. સુકંત રાજા ત્યાં ગયા, અંજની માતા બહાર બેઠા હતા, એમની પગે લાગ્યા, પ્રણામ કર્યા, દંડવત પ્રણામ કરીને કે માતા મારા પ્રાણની રક્ષા કરો. માતા કે શું થયું, તો કે આપ જ મારા પ્રાણની રક્ષા કરી શકો એમ છો, વિશ્વામિત્રજીના કારણે મારા પ્રાણ અત્યારે સંકટમાં છે. એટલે અંજની માતા કે સારું, જા તું અંદર જા. એટલે અંદર ઝૂંપડીમાં જઈને બેસી જાય છે સુકંત રાજા. અંજની માતા બાર દરવાજા પાસે બેસે. હનુમાનજી રોજના નિયમ પ્રમાણે આવ્યા ત્યાં. જેવા હનુમાનજી આવ્યા એટલે અંજની માતાએ કહ્યું, અંજની માતા થોડા નિરાશ બેઠા હતા. હનુમાનજી કે, માતા શું થયું? તો કે, થયું કઈ નથી, પણ એક રાજા આપણા શરણે આવ્યો છે ને, પ્રાણ રક્ષા માંગે છે, તો એને તું એનું વરદાન આપ, તે તું એની રક્ષા કર. એટલે હનુમાનજી કરે, એમાં શું મોટી વાત છે, આપે વચન આપ્યું
તો હું પણ વચન આપું છું કે હું એની પ્રાણની રક્ષા કરીશ. વચન આપે પછી રાજાને બાર બોલાવે છે. અંજની માતા બાર આવે એટલે હનુમાનજી કે છે શું થયું? તો કે છે કે વિશ્વામિત્ર નું મારે આવી રીતે અપમાન થઈ ગયું ને રામ ભગવાને કાલે મને પ્રાણ દંડ આપવાનું વચન લીધું છે. શું કે એમણે પ્રાણ લીધું છે. ઓહો, હનુમાનજી તો મુશ્કેલીમાં મુકાઈ ગયા કે બહુ કરી. રામ ભગવાન એના આરાધ્ય દેવ. હવે રામ ભગવાને એને મારવાનું વચન આપ્યું અને હનુમાનજીએ બચાવવાનું વચન આપી દીધું. એટલે હનુમાનજીની તો હાલત થઈ ગઈ બરાબર ની કે હવે આમાં મારે શું કરવું કઈ સમજાતું નથી. એને થયું હવે આપણે આવી ગયા સૂરી વચ્ચે સોપારી જેમ. પછી એમને થયું આપણે કઈક કરીએ એટલે તાત્કાલિક ભગવાન પાસે ગયા કે ભગવાન એને પ્રાર્થના કરી કે હે ભગવાન, આપે સુકંત ને મારવાનું વચન આપ્યું છે પરંતુ મેં એને પ્રાણ રક્ષાનું વચન આપ્યું છે, તો આપ હવે મને કઈક આશીર્વાદ આપો અને કઈક કરો એની પ્રાણની રક્ષા કરો. એટલે રામ ભગવાન કે મેં મારા ગુરુજીના ચરણોની સોગંધ ખાધી છે એટલે મારે મારું વચન પૂરું કરવું પડે. હનુમાનજી કે મેં મારા માતાને ચરણોની સોગંધ ખાય છે એટલે મારે મારું વચન પૂરું કરવું પડે. સારું ભગવાન, હવે જે થાય તે જોયું જશે. પછી એ સિવાય તો કઈ રસ્તો હતો નહીં હનુમાનજી પાસે. એટલે હનુમાનજી આવ્યા સુકંત પાસે. એમણે કીધું બીજે દિવસે સવારમાં કે ચાલો ભાઈ હું કહું તેમ કરવાનું છે. બંને એમને લઈ ગયા જંગલમાં. જંગલમાં એક ઝાડ નીચે જઈને બેઠા હનુમાનજી ઝાડના ટેકે. અને સુકંતને કહ્યું કે ભાઈ સુકંત, મંત્ર જાપ કરવાનો છે, રામ નામનું સતત સ્મરણ કરવાનું છે. હું જ્યાં સુધી આ બંધ કરવાનું ના કહું ત્યાં સુધી મંત્ર જાપ બંધ કરવાનો નથી. એટલે સુકંત રાજા બરાબર સમજી ગયા કે જો બરાબર આમાં ભૂલ ના થવી જોઈએ. સુકંત રાજા કે બરાબર. અને બંને મંત્ર જાપ ચાલુ કર્યો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મંત્ર જાપ સરસ મજાના ચાલતા હતા. હનુમાનજીમાં એકદમ ખોવાઈ ગયા અને હનુમાનજી એટલા બધા ભાવુક થઈ ગયા કે ભાવનાને કારણે એમના આંખોમાંથી અશ્રુ આવવા માંડ્યા, એમની આંખોમાંથી આંસુની ધાર થવા માંડી. સાથે સાથે સુકંતની આંખોમાંથી પણ આંસુની ધાર થવા માંડી, પણ પ્રકાર જુદો હતો. હનુમાનજીની આંખમાંથી આંસુ ધાર એટલે થતી હતી કે ખૂબ ભાવુક હતા, અને સુકંતની આંખમાંથી આંસુની ધાર એટલે થતી હતી કે એને ડર હતો, ભય હતો. મૃત્યુનો ભય એટલો બધો સતાવતો હતો કે એ મૃત્યુના ભયથી રડતો હતો અને મંત્ર જાપ કરતો હતો પણ ભયથી કરતો હતો, પરંતુ મંત્ર જાપ તો ચાલુ હતા. એટલી વારમાં ઘોડાનો અવાજ આવ્યો. સુકંતે આંખો ખોલી, સામે રામ ભગવાન આવતા જોયા અને સુકંતને સામે મોત દેખાણું અને મંત્ર જાપ છૂટી ગયા. એ હનુમાનજીને બોલાવે, હનુમાનજીને બોલાવે કે રામજી, રામ ભગવાન આવ્યા, રામ ભગવાન આવ્યા, મને બચાવો બચાવો. હનુમાનજી આંખો ખોલે, એની સામું જોઈ, પાછા આંખો બંધ કરીને એને કે તું મંત્ર જાપ કર, મંત્ર જાપ, ઈશારો કરે કે મંત્ર જાપ કર. પણ સુકંત થી મંત્ર જાપ થાય નહીં. હનુમાનજી પાછા મુશ્કેલીમાં મુકાણે કે હવે આનું મારે શું કરવું. પછી હનુમાનજી એવું કર્યું કે પોતે જે મંત્ર જાપ કરતા હતા, રામ નામનું સ્મરણ કરતા હતા, એ મંત્ર જાપનું આખું એક રાઉન્ડ બનાવી દીધું, એટલે ઘેરો બનાવ્યો, કવચ બનાવી દીધું. અને એ પોતાના મંત્ર જાપનું કવચ સુકંતની આસપાસ કરી દીધું. એટલે સુકંતને મંત્ર જાપના કવચની વચ્ચે આવી ગયો સુકંત. સુકંત રાજા આવી ગયા અને હનુમાનજીએ મંત્ર જાપ ચાલુ રાખ્યા. સુકંત થોડી વાર મંત્ર જાપ કરે પાછું બંધ થઈ જાય, મંત્ર જાપ કરે પાછું બંધ થઈ જાય. અને હનુમાનજી તો આંખો બંધ કરીને જ મંત્ર જાપ ચાલુ હતા. રામ ભગવાન અને લક્ષ્મણજી આવી ગયા ત્યાં. હવે હનુમાનજી એટલા ભાવથી મંત્ર જાપ કરતા હતા, કે એનો ભગવાન સાથે સીધો જ તાર, આપણે કહીએ ને હૃદયથી તાર મળી જાય, મળી ગયો હતો. રામ ભગવાન ત્યાં આવ્યા તો રામ ભગવાન એ ભાવનામાં વહી ગયા અને રામ ભગવાન પણ થોડી વાર માટે હનુમાનજીને જોતા રહી અને ત્યાં સ્થિર થઈ ગયા. અને લક્ષ્મણજીને બરાબરનો ગુસ્સો જ હતો કે આ સંતનું અપમાન કેમ કરી શકે. રામ ભગવાન સામું બે ત્રણ વખત જોઈ છે અને રામ ભગવાન તો હનુમાનજી સામું જોઈ છે, એટલે એમને સુકંતને થોડો પાઠ ભણાવવા માટે થઈને લક્ષ્મણે એક તીર કાઢ્યું, અને એ તીર કોને માર્યું? સુકંતને. એટલે ખાલી એને ઘાયલ કરવા માટે તીર માર્યું. એણે જેવું તીર માર્યું એ તીર સુકંતને ન લાગ્યું. શું કામ? કારણ કે એની આસપાસ મંત્રનું કવચ હનુમાનજીએ કર્યું હતું, એ મંત્ર પોતે બોલતા હતા, એટલે એને ન લાગતા એ તીર સીધું હનુમાનજીના હૃદયમાં લાગ્યું.
જેવું હનુમાનજીના હૃદયમાં તીર લાગ્યું એવા હનુમાનજી બેહોશ થઈ ગયા, એ જ સમયે અહીંયા ભગવાન રામ બેહોશ થઈ ગયા. એટલે લક્ષ્મણજીને થયું, શું થયું, ભગવાન કેમ બેહોશ થઈ ગયા? દોડીને હનુમાનજી પાસે ગયા કે હનુમાનજી કઈ કોઈ અસ્ત્ર શસ્ત્ર ચલાવ્યું, શું છે? જોવા ગયા તો હનુમાનજીના હૃદયમાં ભગવાન રામને એમણે જોયા અને એને હૃદયમાં જ બાણ વાગ્યું. તો એટલે હનુમાનજી ઘાયલ થાય તો રામ ભગવાન ઘાયલ થઈ જાય, સ્વાભાવિક છે. પાછા દોડીને રામ ભગવાન પાસે આવ્યા, રામ ભગવાને થોડા હલાવ્યા અને થોડું પાણી બાણી છાંટીને જે કઈ કરવું પડે કર્યું અને રામજી બેહોશમાં આવ્યા. બેહોશમાંથી હોશમાં આવ્યા, હોશમાં આવ્યા એટલે રામ ભગવાન તરત જ દોડીને હનુમાનજી પાસે ગયા. હનુમાનજી પાસે ગયા, હનુમાનજી તો ઝાડના ટેકે જ ત્યાં બેહોશ થઈ ગયા હતા. એટલે રામ ભગવાન એની બાજુમાં બેસી ગયા શાંતિથી અને પોતાનો એક હાથ પોતાના હૃદય પર મૂકે, પછી જેને હનુમાનજીના માથા પર મૂકે, ફરીથી કઈક મનમાં બોલે અને પોતાના હૃદય પર હાથ મૂકે અને પછી હનુમાનજીના મસ્તક પર હાથ મૂકે. બે ત્રણ વાર એવું કર્યું તો હનુમાનજી ભાનમાં આવી ગયા, હોશમાં આવી ગયા. રામ ભગવાનની આંખો તો હજી બંધ હતી, હનુમાનજી હોશમાં આવી આંખો ખોલી એમણે જોયું કે રામ ભગવાન શું કરે છે. એટલે તરત જ જયારે હનુમાનજી ના હાથ પોતાનો હાથ રામ ભગવાન હૃદય પરથી લઈને હનુમાનજીના મસ્તક પર મૂકવા ગયા, એટલે હનુમાનજીએ શું કર્યું, બાજુમાંથી સુકંત રાજાને ઉઠાવીને પોતાના ગોદમાં બેસાડીને પોતાનું માથું આઘું કરી દીધું. એટલે રામ ભગવાનનો હાથ ક્યાં આવ્યો, સુકંત રાજાના માથા ઉપર. એટલે રામ ભગવાન વિચારમાં પડી ગયા, માથું બદલાઈ ગયું, કઈક હાથનો સ્પર્શ ખ્યાલ આવે છે. રામ ભગવાને આંખો ખોલી એટલે એ સમજી ગયા. રામ ભગવાન હસ્યા કે હનુમાનજી તારો ચાલાક મેં સમજી ગયો. એટલે તરત જ હનુમાનજી રામ ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે અને સુકંતને પણ કહે છે, બંને દંડવત પ્રણામ કરે છે. પછી રામ ભગવાને કહે છે કે ભગવાન હવે તો આપે એમના મસ્તક પર હાથ મૂક્યો ને આપના શરણે આવ્યા છે, એટલે હવે આપ એને મારી શકો નહીં, હવે આપ એના પ્રાણની રક્ષા જ કરવી પડે. ભગવાન કે હવે હું શું કરું, વચનથી બંધાયેલો છું. એટલી વારમાં જ વિશ્વામિત્રજી ત્યાં આવે છે, ત્યાં આવે છે એટલે એ જ સમયે તરત નારદજી પ્રગટ થાય છે. એટલે નારદજી સુકંત રાજાને ઈશારો કરે છે કે જા જા વિશ્વામિત્રજી પાસે, અને સુકંત રાજા દોડીને જાય છે, વિશ્વામિત્રના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે. જેવા સુકંત રાજા દંડવત પ્રણામ કરે છે એટલે વિશ્વામિત્ર તરત પીગળી જાય છે અને કહે છે કે અત્યારે તને સદબુદ્ધિ સૂજી તો ત્યારે તું કોની કુસંગતમાં ચડીને તે મારું અપમાન કર્યું હતું. ત્યારે રાજા કે છે કુસંગમાં નહીં પણ સુસંગતમાં, સત્સંગમાં. તો કે એવા કોના સત્સંગમાં તું ચડ્યો? ત્યાં નારદજી આવે છે. નારદજી આવીને કે છે કે મારા પ્રણામ સ્વીકાર કરો, અને મેં જ એવું કર્યું હતું અને એમના મગજમાં, રાજાના મગજમાં એવું ઠસાવ્યું હતું કે આપને પ્રણામ ન કરે. એટલે રામ ભગવાન કે છે ભાઈ કા એવું કર્યું? એટલે પછી નારદજી કે છે કે પૃથ્વી ઉપર હું જયારે જયારે જાઉં ત્યારે લોકો મને વારંવાર પૂછે કે નામનું શું મહત્વ છે, મંત્ર જાપનું શું મહત્વ છે, શા માટે મંત્ર જાપ કરવા જોઈએ, શા માટે વિહિત કર્મો કરવા જોઈએ. એટલે નારદજી કે હું જવાબ આપું પણ છતાંય બધાના દિમાગમાં બરાબર ઉતરતું નતું. એટલે મેં આપની સામે બધાના દિમાગમાં બરાબર ઉતરે, બધાના મગજમાં અને દિલમાં બરાબર ઉતરી જાય એટલા માટે આ ઉદાહરણ પ્રસ્તુત કરવા માટે મેં આ કર્યું કે જો ભગવાન પોતે પણ મારવાનું પ્રણ લે તો પણ જો એના ભક્ત ભક્ત મંત્ર જાપ કરે તો ભગવાને પોતે લીધેલું વચન પણ એને, એ પોતે વચન લીધું હોય છતાંય એમણે ભક્તોનું રક્ષણ કરવું પડે છે. જો ભગવાન ને ભક્ત મંત્ર જાપ કરતા હોય છે, ભગવાનને માનતા હોય છે, વિહિત કર્મ કરતા હોય છે, સત્સંગ કરતા હોય છે, તો એટલે મંત્ર જાપનું મહત્વ, મંત્રનું મહત્વ ખૂબ છે, અતિ છે, વિશાળ. એનું આપણે શું કે વાંચન કરીએ કે એનું આપણે ખૂબ ડીપમાં જઈએ તો તે ખૂબ વિશાળ સમુદ્રમાં આપણે તર્યા કરીએ એવું છે. તો મંત્ર જાપ આપણને ભવસાગરમાંથી પાર કરનારો એક સરસ મજાનું માધ્યમ છે. આપણે સાધના કરીએ તો સૌથી બેસ્ટ છે, સાધના થઈ શકે તો, પણ એ ન થઈ શકે તો મંત્ર જાપ દ્વારા આપણે એ કક્ષા સુધી પહોંચી જઈએ કે એક જન્મમાં આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. તો આવો આપણે સૌ આજે અખાત્રીજના દિવસે નક્કી કરીએ કે કમસે કમ કઈ ના થઈ શકે તો રોજની ઓછામાં ઓછી 5 માળા તો ગમે ત્યારે અમે કરી જ લઈશું. આમ તો 10 માળા કરવાનું ગુરુજી કહે છે, 5 સવારે 5 સાંજે, તો ગમે ત્યારે 10 કરીએ. પણ એ પણ ના થાય તો 5 માળા તો કોઈ પણ રીતે આપણે કરી જ લઈશું.
એવો આપણે મનમાં સંકલ્પ કરીએ. રોજની પાંચ માળા કરીએ તો ક્યાં જાય, મહિનાની કેટલી થાય, 150 માળા થાય, અને વર્ષની કેટલી થાય, ને આટલા વર્ષ સુધીની આપણે જીવીએ ત્યાં સુધીની કેટલી થાય. તો કમસે કમ એક સંકલ્પ પણ આપણને ખૂબ આગળ લઈ જાય છે. તો આપણે સંકલ્પ કરીએ. અને આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળી અને આપ સૌનો આટલો બધો પ્રેમ છે એના માટે હું ખૂબ ખૂબ આભારી. આપ સૌ મને ખૂબ પ્રેમ આપો છો, ખૂબ મારી ઉપર લાગણી રાખો છો, એના માટે આપ સૌની હું ખૂબ 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 આભારી છું. આજે મારાથી કોઈ પણ જાતની ભૂલ થઈ હોય તો આપ સૌ મને એના માટે ક્ષમા કરજો, ક્ષમ્યતામ. અને જે કઈ સારું મારાથી કહી શકાણું છે અને આપને જીવનો આપ ઉતારજો, એ બધી ગુરુ કૃપા છે, ભગવત કૃપા છે, ગુરુદેવની કૃપા છે. આપ સૌનો ખૂબ ખૂબ ફરી એકવાર આભાર. અને એક વસ્તુ નાનકડી જરા કહી દઉં કે આ શનિ રવિના ક્લાસમાં આપણે કોરોના માટેના સ્પેશિયલ જે ખાસ આસનો કરવાથી, જે આસન અને પ્રાણાયામ કરવાથી ફાયદો થાય છે કોરોનામાં, એ આપણે લેવાના છે. તો આપ વધુમાં વધુ લોકો એમાં જોડાવજો અને વધુમાં વધુ લોકોને જોડાવા માટે પ્રયત્ન કરજો. અને સાથે સાથે આપણે અત્યારે બધી વિદેશોની પણ શિબિરો ચાલી રહી છે. ચાઇનાની 3 દિવસની હમણાં પૂરી થઈ, કેનેડાની 3 દિવસની શિબિરનો આ રવિવારે છેલ્લો દિવસ છે, ઇટાલીની શિબિર ચાલી રહી છે. અને આવતા મહિને જૂન મહિનામાં આપણે બાળકોની 7 દિવસની બાળયોગ શિબિર પણ કરવાના છે, જેમાં 5 વર્ષથી 15 વર્ષના બાળકો એમાં લાભ લઈ શકશે. તો આપણે એનું પણ આયોજન કરી રહ્યા છે. તો આપ સૌ વધુમાં વધુ આમાં ભાગ લો અને આપણે બધા સ્વસ્થ બનીએ, તંદુરસ્ત રહીએ, અને આપણે બીજાને જોડીને એને પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવામાં મદદ કરીએ, એના આપણે નિમિત્ત બનીએ. ફરી એક વખત આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ સો મચ. સૌ તંદુરસ્ત રહો, ખુશ રહો, સુખી રહો. અને ગુરુજી, બાપુજી અને દાદાજી આપ સૌ ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવે એવી શુભેચ્છા, એવી પ્રાર્થના. જય ભગવાન. જય ભગવાન મૈયાજી. ખૂબ આભાર. અમારી અખાત્રી જાણે પરશુરામ જયંતિ સુધારી દીધી આપે. અરે આપનો આભાર. જી, અને બીજું એક કહેતા હતા મૈયાજી કે બાળ સંસ્કાર કેન્દ્રમાં અમારા જે બાળકો આવે છે બધા એ શિબિરમાં જોડાવા પૂરતી અમે કોશિશ કરીશું કે બધા બાળકો આ શિબિરમાં જોડાય, આપણા જોડે યોગ શીખે. અને બુદ્ધ પૂર્ણિમા નજીક આવી રહી છે, આઈ થિંક બુધવાર જ છે, છતાં બી જોઈ લઈશ. ચાલુ દિવસ છે મૈયાજી, એટલે બુદ્ધ પૂર્ણિમાએ પણ અમારું 1 વર્ષ પૂરું થાય છે આપણે લાઈફ મિશન કેન્દ્રનું, એટલે આપે જ પધારવાનું છે. એડવાન્સમાં આપને આમંત્રણ આપી દે છે વર્લ્ડ લાઈફ મિશન તરફથી. આપે મને આપે જ પધારવાનું છે કહી દીધું, એટલે મારી પાસે ના પાડવાનો તો ચાન્સ ન રહ્યો. ઓકે, ના આગ્રહ રાખી શકીએ ને મૈયાજી? ના જી, ચોક્કસ ચોક્કસ. જી જી જી, ચોક્કસ. પ્રેમ વરસાવતા રહેજો, લાગણી વરસાવતા રહેજો. અને હંમેશા આપણે સૌ બધા સાથે મળી રહીએ અને સાથે મળીને આપણા ગુરુજી બાપુજી એ જે દાદાજી નો સંકલ્પ લીધો છે, સંકલ્પ ને આગળ વધારવામાં આપણે સૌ આગળ રહીએ અને સૌ મહેનત કરીએ અને સૌ એમાં માધ્યમ બનીએ એ ભગવાને પ્રાર્થના. જય ભગવાન. જય ભગવાન. 185 સંખ્યા. ઘણા બધા ધર્મ લાભ લીધો મેં આજે આપનો. ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. ચરણ સ્પર્શ. ચરણ સ્પર્શ મૈયાજી, ખૂબ ખૂબ આભાર આપનો. જય ભગવાન. જય ભગવાન. અત્યારે 26 મે છે, બુધવાર નો દિવસ છે, બુદ્ધ પૂર્ણિમા છે, બુધવાર નો દિવસ છે, 26 મે છે. સરસ મજાના મેસેજો બધા કરી રહ્યા છે તમારા બધાનો. આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે વર્લ્ડ લાઈફ મિશન વતી હું પણ તમારો આભાર માનું છું. અને અખાત્રીજના દિવસે આજે લાઈફ મિશનમાં જેટલા લોકોએ ડોનેશન કર્યું છે અને ફૂલ લઈને ફૂલની પાંદડી આપી છે, એ બધાનો પણ હું ઘણો ઘણો આભાર માનું છું. આ જ રીતે આપણે આપણી સંસ્થાને દાન આપતા રહીએ, કારણ કે સંસ્થાઓ પૈસાથી જ ચાલે છે, પૈસાનો ખર્ચો ત્યાં પણ થાય છે. ઘણા બધા લોકો જમવાનું આપવાનું હોય છે, ઘણા બધા કાર્યક્રમો કરવાના હોય છે, આપણે બધા કાર્યક્રમો નિઃશુલ્ક કરતા હોઈએ છીએ.
એટલે પૈસા તો થતા હોય છે પણ કોઈના પાસેથી પૈસા લેતા નથી હોતા. એટલે આપણે બધા એવા પાર્ષદો છીએ કે આપણા દાનથી આ બધું ચાલે છે, અને અખા ત્રીજ જેવા દિવસે આપણે દાન કરીએ એટલે ઘણું સારું કહેવાય, જેનો ક્ષય નથી થતો એવું દાન આપવું ગણાય છે. કાર્યક્રમને આગળ ધપાવીશું, મસ્ત મજાના ભજનો લઈશું, સમય છે આપણી પાસે. સૌથી પહેલા રિક્વેસ્ટ કરીશું શ્રી લેખાબેન ને. જય ભગવાન. પધારો શ્રી લેખાબેન. જૈસે સુદર્શન કરે રામ વે તો હારી બેઠો હામ, જપું છું શ્વાસે શ્વાસે નામ, છતાં ના પડતું તારે કાન, દઈશ તું દર્શન ક્યારે રામ હવે તો હારી બેઠો હામ, ધરું છું નિત્ય તારું ધ્યાન, છતાં આપ જવે ક્રોધને કામ, ન મળતું સ્વપ્નમાં પણ જ્ઞાન, મારું વધતું જાય અજ્ઞાન, દઈશ તું દર્શન ક્યારે રામ હવે તો હારી બેઠો હામ, પ્રીતે કરું કથાનું પાન, કહે તે ગાઉં તારા ગાન, છતાના ભક્તિ પ્રગટે રામ મારો મન માયાનો ધામ, દઈશ તું દર્શન ક્યારે રામ હવે તો હારી બેઠો હામ, રહ્યો ના માર્ગ કો ભગવાન, સમર્પ્યા તુજને આમન પ્રાણ, કૃપાલુ કરુણા નો કરી દાન, મને દેશી ચરણોમાં સ્થાન, રાજર્ષિ કરુણા નો કરી દાન, મને શ્રી ચરણોમાં સ્થાન, દઈશ તું દર્શન ક્યારે રામ હવે તો હારી બેઠો હામ, શ્રી સદગુરુ દેવ કી જય. મસ્ત મજાનું ભજન લીધું આપે, અને પ્રસંગોપાત મૈયાજી એવી રામ નામની વાત કહી, અને જય ભગવાન, જય ભગવાન. ખુબ જ સરસ. આગળનું ભજન લેવાની રિક્વેસ્ટ કરીશું જ્યોત્સનાબેન પંડ્યાને. જય ભગવાન. પધારો. યોગિની મૈયાનું ભજન છે, બનુ તારી દાસી. બહુ સરસ. તારી દાસ પ્રભુજી, બનુ તારી દાસ, ના જોઈએ હીરા મોતી, ના સોના ચાંદી અપાર, કીર્તિ ના કામ ના મારે, ના કામી સાર, એવી સુમતિ આપ પ્રભુજી, બનો તારી દાસ, પ્રભુજી બનો તારી દાસ, જીવન આખું ઉલજેલ જાડું, જીવડો મારો મુંઝાય, માર્ગ એવો બતાવો સાચો, જાણું સુલજી જાય, એવી સમજ આપ પ્રભુજી, બનો તારી દાર, પ્રભુજી બનો તારી દાર.
रहे सदाय आचार एवा जीवन उजड़ो थाय सुख दुख मासम रहे ने चढ़ नाम नड़ू जराय एवो मनोबल आप प्रभु जी बनो तारी दास प्रभु जी बनो तारी दास निष्काम कर्मी पापो सौबाड़ी धरू तारू ध्यान योग साधन ने प्यारू गणी ने जोड़ू तुझी तार पर पूरण कामना दिलनी बनो तारी दास प्रभु जी बनो तारी दास कहे योगीरी सिद्धो निवाणी साधन केम सधाय रट लगनती योग साधी ने जीवन मुक्त थवाय आजी जी मारी मान प्रभु जी बनो तारी दास प्रभु जी बनो तारी दास श्री सदगुरु હવે આગળનું ભજન આચાર્ય અનસુયા બા લખ્યું છે. અનસુયા બાને રિક્વેસ્ટ આપનો કેમેરો ચાલુ કરવા માટે. આચાર્ય હું રિક્વેસ્ટ કરું છું કે એક ભજન આજે આપ લઈ લો. હજુ મીનાક્ષીબા ચુડાસમા છે ને વિંકલ્સ? ના, એ પણ દેખાઈ નથી રહ્યા. પ્રેમ ધારા પેજ નંબર 129 જીવન રક્ષા સ્વંભરની સર્વની ચિંતા તું સિદ્ધની ચિંતા કરે ખરે બપોરે સૂર્યની જોવા ગાંડો ઘરમાં દીવો કરે વિશ્વંભરની સર્વની ચિંતા તું સિદ્ધની ચિંતા કરે માનવ ઉદર મારક્ષે જે તેજ સ્તન માં દૂધ ભરે અન્ન પણ ઉપજાવે તેજ તેજ પોષે વિશ્વની વિશ્વંભરને સર્વની ચિંતા તું સિદ્ધની ચિંતા કરે
કુશળતાથી કર્મ કરવા તુષ્ટ રહેવું છે મળે ફળ દેનારો પૂરો ન્યાય સત્યના પંથે સદા રહે વિશ્વંભરની સર્વની ચિંતા તુષિદની ચિંતા કરે નિર્દયતાથી નિર્દયતાને દયા કરે તો દયા મળે પરને દુખ આપીને ભાઈ સુખની આશા ના પડે વિશ્વંભરને સર્વની ચિંતા તુષિદને ચિંતા કરે થાય ધરણી ધરનું તાર્યું એમાં સર્વનું શ્રેય છે શુભે છકશે શ્રી હરિશવનો સુખ દેવું એનું ધ્યેય છે વિશ્વંભરને સર્વની ચિંતા તુષિદને ચિંતા કરે કૃપાળુને જીવન અર્પી નિશ્ચિત થઈ જા પડે એના જેવો સમર્થ રક્ષક બીજો તુજને નહીં મળે વિશ્વંભરને સર્વની ચિંતા તુષિદને ચિંતા કરે બોલો શ્રી સદગુરુ દેવકી મસ્ત મજાના અવાજમાં મસ્ત મજાના ભાવથી મસ્ત મજાનું ભજન રજૂ કર્યું આપે જય ભગવાન આપનો આભાર આચાર્યને વિનંતી આગળનું એક ભજન લેવા માટે જય ભગવાન આચાર્ય શ્રી સદગુરુ દેવકી આવે છે ને અવાજ આવે છે ઓ રે ગુરુદેવ શું કરો વિચાર ઓ રે ગુરુદેવ શું કરો વિચાર તમારી યાદીમાં મારું લખી લેજો નામ તમારી યાદીમાં મારું લખી લેજો ઋષિ મહર્ષિને સાધુ સંન્યાસી ભૂલા પડ્યા છે ઓરે અવિનાશી ભૂલ્યા ભટકતાને ઠરવાનું કામ તમારી યાદીમાં મારું લખી લેજો તુછે મહાસાગર ને પૂછું સરિતા ગુણ તારા ગાનારી પૂછું કવિતા તારા વિના નથી મારે બીજાનું કઈ કામ તમારી યાદીમાં મારું લખી લેજો રંગે રંગાયો ને પ્રેમે બંધાયો લોક લાજ છોડી તારા ચરણોમાં આવ્યો ભરી ભરી પિતા મેં તો
दीन दयाल प्रभु दया करे जो एक वक्त प्रभु मार करिए जो दीन दयाल प्रभु दया करे जो एक वक्त प्रभु मार करिए जो अंत काड़े दर्शन दे तुम्हारा राम दर्शन दे तुम्हारा राम तुम्हारी अभी ममर सकिए तोरे गुरुदेव हवे ना करो विचार तोरे गुरुदेव हवे ना करो विचार आचार्य खूब सरस मस्त मजा नु भजन रजू करी आपे आपनो घणो घणो आभार सात गुणा पर बेसी ने समय आई गयो छे दस वागी ने पांच मिनिट पर अन्य आश्रय लेवानो समय थई गयो छे एक वक्त हृदय पूर्वक गुरुजी ने याद करीशु श्री सदगुरु देव की जय अन्य आश्रय लेशु अन्याश्रय पाप सो गरी मारा रोगी मने अंतरयामी बदो जानो तो प्रलाप ना त्यजो चंचल बुद्धि नो तेजी मौन क्या धरी सको तार लाजे तनी कृष्णी छे उमा तो हूँ आचरु नाता घोर अंधकार दुख ने दूरती देखी खाऊ व्याकुल वल्लभ सुख न स्वप्न माराचो हर्ष पामी प्रतीक्षा राग भया तथा क्रोध करे नृत्य भयानक कृपालु कृष्ण चेतो जा मारो एक सहायक प्रिय ने पामता हर्षो अप्रिय शोक मासरो आसक्ति चित्त निराणी कृपालु कृष्ण से स्मरो वंटोड़ आवता दूड़ा उड़े छे अति वेगमा सकल इंद्रियो तेमा डोले विषय देखता वसना इंद्रियो देती तारा दर्शन दुर्लभ कृपालो कृष्ण दे साती तो करु इंद्रियो वस जारे बनो मरण ना शरणो शिकार यारे रमे तन मने सगरे विकार नेना रहे हृदय मा शुभ को विचार हे कृष्ण तेज समय कर जो सहाय यारे का क्रोध तन ना गढ़ मा पराय कंते बदा अवय वो रसना सुखाय वाणी कठोर प्रगटे स्मृति ना सताय हे कृष्ण तेज समय कर जो सहाय आके अमी मधुरता वचने जनाय ने चित्त तो कपट माकल तू सदाय
લોભેશ મારો અહિત જો પરનું કદાચ હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય કૃપાલુ સર્વ સમયે કરજો સહાય રાજર્ષિ સર્વ સમયે કરજો સહાય લકુલીશ સર્વ સમયે કરજો સહાય શ્રી સદગુરુદેવ જય गले में खराश सताए कहीं वादो नहीं आचार्य धुन धुन आप ले लो हूँ जरा सूचना आप काले बाल संस्कार केन्द्र से एटले लिस्ट में नाम जेटला ने मोकला हो वेला वेला मोकलाई देजो दिवस दरमियान लिस्ट नु आयोजन करी सके बीजू बापूजी रूपालु बापूजी बाड़कों माटे शू कीधु छे એ કાલનો ટોપિક હશે બહુ સરસ સરસ વાક્યો કીધેલા છે બધા બાળકો માટે એટલે બધા ખાસ હાજર રહેજો અને બધા બાળકોને ખબર પડે કે બાપુજી બાળકોને શું કહેવા માંગે છે ખાસ હાજર રહેજો અને વિંકલસી બ્રહ્મ વિષ્ણુ મહેશ નો ઉકાળો પીજો એટલે તમને ઉધરસ થઈ ગઈ છે તો ઓછી થઈ જશે ના ઉધરસ નથી આચાર્ય ગલે મેં ખરાશ ઉધરસ નથી થઈ ગઈ આજે પધારેલા મહેમાનો સાથે કોઈ એવી વસ્તુ ખાવામાં આવી કે જેનાથી લેપટોપ કેચ નથી કરી શકતું પેલા તો થતું હતું ને કેમ પેલા ચાલુ જ હતું ને હમણાં નો જ પ્રોબ્લેમ થાય છે આપ થોડા દૂર બેસો પછી લેપટોપ થી થોડા દૂર બેસો ને તો થઈ જશે ઓટોમેટિક થઈ જશે સેટિંગ અચ્છા કાલ ટ્રાય કરશું અરે પરમ દિવસ તો એટલા દૂર લેપટોપ થી બેસજો આપ તો થઈ જશે કઈ વાંધો નહીં આવતીકાલે એનો ભી ટ્રાયલ કરીને જોઈ લઈશું કારણ કે લર્નિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ લાઈફ સર જોડે ધૂન સાંભળીશું આપણે જી શ્રી સદગુરુદેવ કી જય હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો
सदा गुरु देव की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। ओ नमः पार्वती पते हर हर महादेव। ओ श्री सदगुरु देव की जय। आचार्य सात घोड़ा पर बैसीने समय आई गयो छे 10:15 पर। आवती काले मस्त मजानु मस्ती वालू बाळकोनु सत्संग केंद्र खूब ज मस्ती करीशु खूब ज धमाल करीशु। बधा बाळको आचार्यनी वात मस्त मजानी सांभळवा आई जजो अने एना पछी मस्त मजाना भजनो गईशु मस्त मजाना श्लोको बोलीशु। जेने जे फावे बधाने बधी छूट छे। अध्यात्मना लेवल पर जेने जे आवडे करवानी छूट छे। कारण के बाळकोनु सत्संग छे एटले अने फ्री કહેવાય એનો કોઈ બાધ્ય નથી કોઈ બંધન નથી બસ ખાલી આનંદ જ આનંદ છે। એટલે કાલે બધા પધારીશું આવી જ રીતે અને આજે આવતીકાલે ફરી 9 વાગે અને આજે છૂટા પડીશું મૈયાજીને જય ભગવાન કહીને બધા મૈયાજીને જય ભગવાન કહીશું અને પછી છૂટા પડીશું। સર્વ અને સહ સ્નેહ જય ભગવાન અસ્તુ જય ભગવાન મૈયાજી ભગવાન